સુરતના રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય છે. કતારકામ દરવાજા નજીક એક બાઇક ચાલક ખાડામાં પડી ગયો. ખાડાની પરેશાનીની આખી એ ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ. આપણે દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ. સુરત મહાનગરપાલિકાની કામગીરી સીસીટીવીમાં સામે આવી છે. રસ્તા ઉપર કઈ હદે પરિસ્થિતિ ખરાબ છે તે આ તસવીરો પરથી સ્પષ્ટ થઈ રહ્યું છે, જેમાં ખાડામાં વાહનો કઈ રીતે ફસાઈ રહ્યા છે, લોકોને અકસ્માતો થવાનો ભય પણ અત્યારે સતાવી રહ્યો છે. કારણ કે દ્રશ્યોમાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે કે ખૂબ મોટા પ્રમાણમાં ખાડા અને તેમાં કોઈ મોટું વાહન પણ ત્યાંથી પસાર થઈ શકે તેવી સ્થિતિ નથી અને અંતે આ ખાડામાં વાહનો ફસાઈ જાય છે. એક બાઇક ચાલક ખાડામાં પડી ગયો હોવાની પણ ઘટના સામે આવી, તો બીજી તરફ આ દ્રશ્યો પણ સામે આવ્યા છે કે જેમાં એક મોટું વાહન પણ જોઈ શકાય છે કે તે આ ખાડાની સામે લોકો લાચાર બની ગયા છે. સુરતના આ દ્રશ્યો છે અને સીસીટીવી કેમેરામાં આખી ઘટના કેદ થઈ ગઈ છે, જે સ્પષ્ટપણે નિર્દેશ આપે છે કે એસએમસીની કામગીરી કેવી છે. આ બીજી કેટલાના ફૂટેજીસ આપણે બતાવી રહ્યા છીએ કે જેમાં એક બાઇક ચાલક ખાડામાં કઈ રીતે પડે છે તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યના અલગ અલગ રસ્તાઓની આ જ પ્રકારની સ્થિતિ સામે આવી રહી છે અને આ તમામ સ્થિતિના પુરાવા આપતા સીસીટીવી ફૂટેજીસ આપણે દ્રશ્યોમાં અત્યારે બતાવી રહ્યા છીએ. એક તરફ ટ્રાફિક જામની પરિસ્થિતિ થાય છે, રોકનું જો બેલેન્સ બગડે તો અકસ્માતોનો પણ ભય અત્યારે સતાવી રહ્યો છે. આ બંને તસવીરો આપણી ટીવીની સામે છે કે જ્યાં એક તરફ બાઇક ચાલકની સ્થિતિ જોઈ શકાય છે તો બીજી તરફ ખાડા એટલા મોટા છે કે કોઈ મોટા વાહનો ભારે વાહનો પણ ત્યાંથી પસાર થાય તો પરેશાનીનો સામનો કરવો પડે તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અને લોકોની પરેશાની આ કેમેરામાં કેપ્ચર થઈ ગઈ છે. ગુજરાતની અંદર ભારે વરસાદ પડવાના કારણે ખાસ કરીને અલગ અલગ શહેરોની અંદર સૌથી વધુ જે ખાડા સામ્રાજ્ય સર્જાયું છે ત્યારે તેની અંદર સુરત શહેર પણ બાકાત નથી. સુરત શહેરની વાત કરીએ તો સુરત શહેરની દર વર્ષની જેમ આ વર્ષે પણ શહેરના અલગ અલગ જે વિસ્તાર છે, કતારગામ છે, ડભોલી છે, સિંગણપુર છે, રિંગ રોડ છે, ઉધના છે, અઠવા ગેટ વિસ્તારની અંદર ભારે ખાડા જોવા મળ્યા હતા. જ્યારે આજે જે વરસાદ ઓછો થયો છે તેના કારણે સુરત મહાનગરપાલિકા દ્વારા જે રીતના ખાડાને જે સાંધવામાં આવ્યા હોય તેવું એક દ્રશ્ય અહીંયા સ્પષ્ટપણે છે. આ ખાડા પાલિકા દ્વારા પૂરવામાં આવ્યા છે, છતાં પણ હજુ આટલા મોટા ખાડા છે તો કહી શકાય છે હજુ કેટલા મોટા ખાડા હશે. આ ખાડાના કારણે ભારે વાહનો હોય, જે નાના મોટા ટુ વ્હીલરો છે, અવારનવાર દરરોજ પડતાના ઘટના જે સીસીટીવી પણ અહીંયા સામે આવે છે. અહીંયા આપણે સ્થાનિક જે દુકાનદાર છે તેમને વાત કરીશું, કારણ કે દરરોજ કેટલા લોકો પડતા હોય છે અને આપને કહીશ કે અહીંયા દરરોજ કેટલા લોકો પડતા હોય છે, કઈ રીતની સમસ્યા સર્જાતી હોય છે. અહીંયા રોજના નહીં નહીં ને તો 4 થી 5 જણા એક્સિડન્ટ થાય છે, લોકો અવારનવાર અહીંયા પડી જાય છે. અમે જાતે પણ એને ઊભા કરીએ છીએ અને ઘણાને વાગે પણ છે અહીંયા, અને આ ખાડા એકવાર બુર્યા હતા પણ ફરીને પડી ગયા છે. જે રીતે દુકાનદાર કહી રહ્યા છે કે અવારનવાર દરરોજ 2 થી 3 લોકોને અહીંથી જે ખાડામાં પડવાની ઘટના જે બનતી હોય છે ને એ દુકાનદાર છે દરરોજ ઊભા કરતા હોય છે. એટલે કહી શકાય કે સુરત મહાનગરપાલિકાની જે કામગીરી છે તે આ સીસીટીવીમાં કેદ થઈ છે. હવે જોવાનું રહ્યું કે સુરત મહાનગરપાલિકા દ્વારા કઈ રીતની કામગીરી કરવામાં આવશે, જે કોન્ટ્રાક્ટરો છે તેમની સામે કઈ રીતની કાર્યવાહી કરશે. કેમેરામેન રૂપેશ સોનાવને